નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ પર. આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રકરણ 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે તેની વાત આજે આપણે કરવાના છીએ. આજનો આપણો ટૉપિકમાં આપણે બે સવાલ જોવાના છીએ, એક કોષીય પ્રજનન અને બીજું કે ભાઈ કોષીય પ્રજનન દરમિયાન કેવી રીતે ભિન્નતાઓ ઉદ્ભવે છે. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો ટોપિક. તો મિત્રો, સજીવો કેવી રીતે પ્રજનન કરે છે એમાં આપણે પ્રજનનનું મહત્ત્વ બરાબર અને એ જે કેટલીક અગત્યની બાબતો છે એ આપણે લાસ્ટ વિડીયોમાં ભણી ગયા. હવે આપણે વાત કરીએ કોષીય પ્રજનનથી કે ભાઈ કોષીય પ્રજનન એટલે શું. તો કે કોષીય પ્રજનન એટલે કે કોષ વિભાજન. કોષ વિભાજન થવું એટલે કે એક કોષ હોય, એકમાંથી બે બને, બેના ચાર બને, ચારમાંથી આઠ બને, તો એ જે કોષ વિભાજન થયું ને એ જ કોષ પ્રજનન. પ્રજનન એટલે પોતાના જેવું નવું બનવું. તો એક કોષ હોય એમાંથી બે બને તો એ બીજો જે હોય નવો બન્યો કહેવાય ને, જો અહીંયા આકૃતિમાં તમને દેખાય છે બરાબર કે ભાઈ એક જ કોષ છે એ કોષ ધીમે ધીમે વિભાજન પામે, વિભાજન પામે ને અંતે એ એકમાંથી જ બરાબર આ બે છે તે બન્યા. તો એક હતો એના જેવો બીજો બન્યો ને, તો એ એક જેવો બીજો બનવાની ક્રિયા એને કહેવાય પ્રજનન. અને એમાં હકીકતમાં થયું છે શું, તો કે એક કોષનું વિભાજન થયું એટલે એને કહેવાશે કોષ વિભાજન. ઓકે, ચાલો. જ્યારે કોષીય પ્રજનન થતું હોય છે ત્યારે પિતૃકોષમાંથી બે બાળ કોષો અસ્તિત્વમાં આવે. જે કોષ હતો મૂળ એને પિતૃકોષ કહેવાય, એમાંથી નવા બે કોષો છે તે બન્યા એટલે એ બે બાળ કોષો કહેવાય. હવે સાંભળજો, હવે એક સજીવ હોય એના જેવો જ બીજો સજીવ બનવો હોય તો બધી વસ્તુ જે પહેલાંના શરીરમાં હોય એ બધી વસ્તુ બીજાના શરીરમાં આવી જોવે કે ન આવી જોવે તો જ બને ને. તો અહીંયા કોષીય પ્રજનનની આપણે વાત કરીએ છીએ તો કોષીય પ્રજનનમાં એક કોષમાં જેટલી વસ્તુઓ છે, અંગિકા હોય, કોષ કેન્દ્ર હોય, એની અંદર ડીએનએ હોય, આવી તમામ વસ્તુ બીજા કોષમાં પણ જવી જોઈએ. તો સૌથી પહેલું કામ શું થાય, તો કે જ્યારે કોષ વિભાજન પામવાની શરૂઆત કરે ત્યારે સૌથી પહેલું કામ થાય કે જે મૂળ કોષ હોય એની અંદરના જે ડીએનએ છે ને એ ડીએનએની પ્રતિકૃતિ બનવાની શરૂઆત થાય. પ્રતિકૃતિ એટલે કે એ ડીએનએની ઝેરોક્સ થવા લાગે. ધારો કે એક ડીએનએ હોય તો ધીમે ધીમે એમાંથી નવું ડીએનએ બને એના જેવું જ, એટલા માટે શબ્દ વાપરો છે પ્રતિકૃતિ બરાબર. હવે એ નવું ડીએનએ બનવા માટે શું કરે છે, તો કે કોષની અંદર કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે બરાબર. એ રાસાયણિક પ્રક્રિયાને આધારે એ રાસાયણિક પ્રક્રિયાનો ઉપયોગ કરી અને પ્રતિકૃતિનું સર્જન છે તે કરે છે. ચાલો, હવે જ્યારે ડીએનએની નવી પ્રતિકૃતિ બની જાય બરાબર, તો એ પ્રક્રિયા જ્યારે પૂરી થાય છે ત્યારે પ્રક્રિયાના અંતે બે નવા ડીએનએનું નિર્માણ થઈ ગયું. ચલો, ડીએનએ તો બની ગયા. ડીએનએ ક્યાં હોય, તો કે કોષના કેન્દ્રમાં હોય. એટલે ચલો બે કોષ કેન્દ્ર હવે બનવાની તૈયારી થઈ ગઈ છે. પણ ફક્ત કોષમાં કોષ કેન્દ્ર ન હોય, બીજી બધી અંગિકાઓ પણ હોય ને. તો જ્યારે નવા ડીએનએ બનતા હોય ત્યારે ડીએનએના નિર્માણની સાથે સાથે બીજી અંગિકા પણ બનતી હોય. ગોલ્ગી કહે છે, રિબોઝોમ્સ, લાઇસોઝોમ્સ, કણાપસૂત્ર, આવી બીજી બીજી અંગિકાઓનું પણ સર્જન થાય. એટલે બધી જેટલી વસ્તુ એક કોષમાં હોય એ બધાની સંખ્યા ડબલ થઈ જાય. હવે જે બધાની સંખ્યા ડબલ થઈ ગઈ પછી શું થાય, તો કે બધું અડધું અડધું વહેંચાઈ જાય. જો આકૃતિમાં તમને દેખાય છે કે ભાઈ બે કોષ છે, સૌથી પહેલાં એક કોષ છે બરાબર. હવે એ એક કોષની અંદરની જે વસ્તુ છે ને એ બધી ડબલ થઈ. હવે વસ્તુ ડબલ થઈ એટલે એ અડધી વસ્તુ પહેલા કોષમાં આવી ગઈ, અડધી વસ્તુ બીજા કોષમાં આવી ગઈ બરાબર. બે હતા એ બેમાંથી ફરી પાછા ડબલ થઈ અને બધી વસ્તુ ચાર થઈ એટલે ચાર કોષો બન્યા. તો આવી રીતના આ પ્રક્રિયા છે એ થયા રાખે બરાબર. ચલો, તો બે ડીએનએની પ્રતિકૃતિ શું કરે છે, તેમની સાથે કોષની અંગિકાઓ લઈ અને બે સમાન બાળકોષોની અંદર
विभाजन पामे छे अने आम कोष विभाजन द्वारा बे नवा बाळकोषोनुं निर्माण थाय। अहींया आपणो एक सवाल पूरो कर्यो तो के कोषीय प्रजनन, परंतु सांभजो कोषीय प्रजनन थयुं ए वात बराबर, पण हवे आगळ तो के कोष विभाजन द्वारा उत्पन्न थता जे बे कोषो छे ने ई समान तो होय परंतु तेओ एकदम समरूप होता नथी, एटले के सोए 100% सरखा नथी होता, એમાં કંઈક ભિન્નતા રહેલી હોય છે। શું કામ? તો કે જ્યારે ડીએનએની પ્રતિકૃતિ બનતી હોય ત્યારે આપણે કીધું કે રાસાયણિક પ્રક્રિયા થાય છે, બરાબર? તો એ ડીએનએની પ્રતિકૃતિનું જ્યારે નિર્માણ થતું હોય ને ત્યારે તેમાં કેટલીક ભિન્નતા રહી જાય, તેમાં કેટલીક ખામીઓ રહી જાય, અને એ ખામીઓને કારણે જે નવો ડીએનએ બને છે ને એ મૂળ ડીએનએને સમાન ન હોય, થોડુંક અલગ આવે। એટલે ઝેરોક્સની જેમ, ઝેરોક્સ કરમે ધારો કે કલર ઝેરોક્સ કરાવવા જાઓ તો પણ કોઈને કોઈ ખામી છે તે રહી જતી હોય છે, કારણ કે એ પ્રક્રિયા 100% એક સરખી થતી હોતી નથી, બરાબર? પરિણામે અહીંયા જે બે કોષ બન્યા છે, આ બે કોષ એકમાંથી બે, એ બંને સરખા છે પણ સમરૂપ અથવા એકરૂપ નથી, એટલે કે 100% સરખા નથી, એનામાં થોડી ઘણી કંઈક ખામીઓ છે। તો એ ડીએનએમાં જે ખામી સર્જાણી, એ ખામીને કારણે એમાં નવું લક્ષણ આવ્યું જે એના પિતૃઓમાં નહોતું। ધારો કે આ કોષમાં કોઈ એક વસ્તુ નથી અને એમાંથી આ બે નવા બન્યા, તો એ બેમાં ભિન્નતાને કારણે કંઈક નવી વસ્તુ એમાં આવી હશે, બરાબર? તો કોષમાં સર્જાતી આ ખામીને લીધે પ્રતિકૃતિ શું થઈ? પોતાના પિતૃ કરતાં થોડીક અલગ આવી, એટલે કે પ્રતિકૃતિમાં ભિન્નતા આવે છે, અને જેને લીધે બરાબર જે આ ભિન્નતા કોષતંત્ર એટલે કે કોષીય સંગઠનની સાથે અનુકૂલિત થઈ શકતી નહીં હોય એવી પ્રતિકૃતિ જીવંત રહી શકતી નથી અને તે નાશ પામે છે। એટલે કહેવાનો અર્થ એવો છે અહીંયા કે ધારો કે એક કોષમાંથી બે કોષો બન્યા, બરાબર? સમજો, એક કોષમાંથી બે કોષ બને છે, ચલો બેમાંથી ચાર બન્યા। હવે પરિસ્થિતિ એવી સર્જાણી કે ભિન્નતા તો આવી જ છે, પણ કેટલાક કોષોમાં એવું પણ બને કે ધારો કે એ ચાર કોષો હતા એમાંની એક કોષમાં ભિન્નતાઓ કંઈક એવી આવી છે કે એ એના કોષની જે બધી અંગિકાઓ છે ને એની સાથે તાલમેલ સાધી શકે એમ નથી, તો એ કોષ આખો નાશ થઈ જશે। તો જો હતો એક કોષ, બરાબર, આ એક હતો, એમાંથી બે થયા, બેના ચાર થયા, ચલો આમાં પણ ભિન્નતા આવી પણ એ ટકી રહ્યો છે, એમાંથી જ્યારે ચાર થયા તો આની અંદર કંઈક થોડીક આ ચારમાંથી એકની અંદર એવી થોડીક વધારે ભિન્નતા આવી કે જેના કારણે એ કોષ છે ને એ આખે આખો કોષ નાશ પામે। તો હવે ત્યાં ચાર કોષ નહીં રહે, ત્યાં કોષ રહેશે કેટલા? ત્રણ જ રહેશે, બન્યા હતા ચાર પણ એક નાશ પામ્યો, તો હવે એ ત્રણ છે એ ત્રણ ડબલ થાય, અને ત્રણના ડબલ કેટલા થશે? તો કે છ। ફરી પાછું ધારો કે એવું બને છે કે એ છમાંથી બે ત્રણ કોષો એવા છે કે જે નાશ પામ્યા કારણ કે એમાં ભિન્નતા આવી, ભિન્નતા તો સારી છે પણ એવી વધારે પડતી જો કંઈક ફેરફારો આવ્યા હોય, બરાબર, અને કોષ સાથે તાલમેલ સાધી શકે તેમ ન હોય તો શું થાય છે? એ કોષ નાશ પામે છે। અને ડીએનએની પ્રતિકૃતિમાં જે ભિન્નતાઓ આવે છે એમાંની ભિન્નતાઓ એ લાભદાયક હોય છે જે કોષને જીવંત રહેવામાં શું કરે છે? મદદ કરે છે, બરાબર? અને એટલા માટે કોષો દેખાવમાં સમાન તો હોય છે, બરાબર, પરંતુ તેની સંરચનામાં શું આવે છે? થોડો ઘણો ફેરફાર આવતો હોય છે, બરાબર? ચાલો અન્ય એક સવાલ છે, જાતિના અસ્તિત્વમાં ભિન્નતાનું મહત્વ, બરાબર ને? મેં તમને કીધું કે આખી આખી જાતિનું અસ્તિત્વ ટકી રાખવા માટે ભિન્નતા કઈ રીતે મદદરૂપ થાય છે? તો કે સજીવોની જે વસ્તી છે એ તેમની પ્રજનન ક્ષમતાનો ઉપયોગ કરી અને નિવસન તંત્રમાં વસવાટ પ્રાપ્ત કરે છે। નિવસન તંત્ર આપણે આખું ચેપ્ટર છે તે ભણી ગયા, બરાબર? તમે જે જગ્યાએ વસવાટ કરો છો એ આજુબાજુ સજીવો નિર્જીવો ભેગું થઈને એ તંત્ર નિવસન તંત્ર કહેવાય। તો ચોક્કસ સજીવોનો સમૂહ એની પ્રજનન ક્ષમતાનો ઉપયોગ કરીને કોઈ એક જગ્યાએ પોતાની આખી વસ્તી છે તે બનાવે છે, બરાબર? હવે પ્રજનન દરમિયાન ડીએનએની પ્રતિકૃતિનું સાતત્ય એ શરીર રચના અને બંધારણની જાળવણી રાખવા માટે ખૂબ મહત્વનું છે, અને આ બાબત એ સજીવને તે વસવાટમાં જીવવા માટે યોગ્ય બનાવે છે। હવે ઘણીવાર થાય એવું
કે સજીવો જ્યાં વસવાટ કરે છે ને એ નિવસન તંત્રમાં અથવા તો એ વાતાવરણમાં કેટલાક ફેરફારો થાય, અને એ ફેરફારો કેવા હોય તો કે ધારો કે પૃથ્વીનું તાપમાનમાં વધારો કે ઘટાડો થાય, બરાબર, પાણીના સ્તરમાં ફેરફાર થાય, ઉલ્કાઓની અથડામણ થાય, તો આવા કેટલાક ફેરફારો છે ને એ જોવા મળે, અને આવા ફેરફારોને કારણે પહેલાં નિવસન તંત્રને નુકસાન થાય. હવે જો નિવસન તંત્રને નુકસાન થાય તો નિવસન તંત્રમાં વસવાટ કરતા સજીવો ઉપર પણ એની અસર થાય, અને પરિણામે શું થાય તો કે સજીવો નાશ પામે. હવે જો બધા સજીવોના શરીરની રચના એક સરખી હોય, ધારો કે ભિન્નતા ન આવતી હોય, તો એક સજીવ બરાબર એકમાંથી બે બને, એ બે પહેલાંના જેવા છે, એ બેમાંથી ચાર બન્યા, ટૂંકમાં બધા એક જ સરખા છે, એમાં કોઈ ભિન્નતા ધારો કે નથી આવતી, બરાબર, તો આવી પરિસ્થિતિમાં શું થશે કે ધારો કે આવો કોઈ ફેરફાર આવ્યો, બરાબર, અને એ ફેરફાર જો પેલા સજીવો માટે નુકસાનકારક હશે ને તો એ એક સાથે એની આખે આખી જાતિ છે તે નાશ થઈ જશે. એ શું થઈ જશે, સજીવની આખે આખી જાતિ નાશ થઈ જાય, બરાબર. પરંતુ જો એમાં ભિન્નતા આવેલી હશે તો આખી જાતિ નહીં નાશ થઈ જાય, કેટલાક સજીવો છે એ ટકી રહેશે, બરાબર. જેના ડીએનએમાં વધારે ભિન્નતા હશે એ જીવંત રહી શકશે. એને સમજાવવા માટે એક ઉદાહરણ આપે છે કે ધારો કે બેક્ટેરિયાની એક વસ્તી ઠંડા પાણીમાં વસવાટ કરે છે, એટલે એ બધાનું શરીર એવું છે કે ઠંડી સહન કરી શકશે, બરાબર. પરંતુ ગ્લોબલ વોર્મિંગને કારણે પાણીનું તાપમાન છે તે વધ્યું, પાણી ગરમ થયું, તો મોટાભાગના બેક્ટેરિયા મૃત્યુ પામશે. કેમ? કારણ કે જે બેક્ટેરિયા જૂના હતા એનું શરીર ફક્ત ઠંડા પાણીની સામે રક્ષણ મળે એવી રચના એનામાં થયેલી હતી, એ નાશ પામશે, અને એમાંથી જે નવા બેક્ટેરિયા બન્યા હશે તો એ જુદાપણા જુદા લક્ષણોવાળા હશે, બરાબર. તો જે બેક્ટેરિયા તાપમાન પ્રતિરોધીની ક્ષમતા ધરાવતા હશે ને એ બેક્ટેરિયા જીવંત રહેશે, એ ફરી પાછા વૃદ્ધિ પામશે, અને આમ એક સાથે એ બેક્ટેરિયાની આખે આખી જાત છે એ નાશ થશે નહીં. તો આમ જાતિ ટકી રહી કોના કારણે? ભિન્નતા આવી એટલે. સાદું ઉદાહરણ છે કે ભાઈ આપણે જોઈએ છીએ કે ભાઈ દર આપણી આજુબાજુમાં જ્યારે ઋતુ પરિવર્તન થાય, બરાબર ને, કે ધારો કે અતિ ઠંડી પડી હોય તો ઘણીવાર ન્યૂઝમાં આપણે સાંભળતા હોય કે આ જગ્યાએ અતિશય ઠંડીને કારણે આટલા વ્યક્તિઓના મૃત્યુ. તો એ જે લોકો મૃત્યુ પામે છે કયા છે? મોટી ઉંમરના વ્યક્તિઓ છે, જે આજથી 70-80 વર્ષ પહેલાં જન્મ્યા હતા ત્યારના છે. તો એ વખતે જન્માતા તો એના શરીરમાં એ પ્રમાણેના ફેરફાર થયા છે, અને એ 80 વર્ષના હતા એમાંથી ધારો કે એનો પુત્ર આવ્યો હોય, એના પુત્રનો પુત્ર આવ્યો હોય, તો એ આજની પેઢીનો હોય તો એની અંદર કંઈક અલગ ફેરફારો આવ્યા હશે. તો ઠંડી પડી આજના સમયમાં તો એ પેલું નાનું બાળક છે એને પણ લાગે છે, પેલા વૃદ્ધને પણ લાગે છે, પણ ફેર એટલો છે કે જે બાળક આવ્યું ને એના શરીરમાં પહેલેથી એવા કંઈક ફેરફારો થયા છે કે જે ઠંડીની સામે રક્ષણ મેળવી શકે છે, એટલે એ ટકી રહેશે, અને પેલો વૃદ્ધ છે એ શું થશે? મૃત્યુ પામશે, બરાબર. તો આમ ભિન્નતા એ જાતિના અસ્તિત્વમાં શું કરે છે? મહત્વનો ભાગ ભજવે છે. તો મિત્રો, આ હતો આજનો આપણો ટોપિક. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો, અને જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન દબાવો. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.